सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। प्रधानमंत्री नरेंद्र मोदी ना मन की बात कार्यक्रम ना सफलतापूर्वक पूरा थया 100 एपिसोड। बनासकांठा जिल्ला मा लाखों आजे निहाळ्यो 100मो एपिसोड। थरात मा सफाई कर्मी ना मृत्यु बाद सफाई एजेंसी ना कॉन्ट्रैक्टर सामे नोंधाई पुलिस फरियाद। नियम विरुद्ध सफाई कर्मचारियों पासे सफाई करावामा आवती होवाना लाग्या आरोप। धानेरामा समलैंगिक लग्ननी मंजूरी न आपवा विविध संगठनोए आप्या आवेदन पत्र। समलैंगिक लग्ननोए गणाव्या संस्कृतिना नाशक। धानेरामा आयुष्मान भारत योजना गरीब वर्गो माटे साबित थई आशीर्वादरूप। 10 लाख रुपयानी मफत सारवारनो मोटी संख्यामां लाभ लई रह्या छे लाभार्थीओ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો દેશવાસીઓ સાથેનો સીધો સંવાદ કરતો મન કી વાત કાર્યક્રમનો 100મો એપિસોડ આજે પ્રસારિત થયો હતો, ત્યારે પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ ભાજપના કાર્યકરો સાથે કાર્યક્રમને નિહાળ્યો હતો। વડાપ્રધાન મોદીએ આજે મન કી વાતના 100મા ઐતિહાસિક એપિસોડ થકી દેશવાસીઓ સમક્ષ પોતાની મનની વાત કરી હતી, ત્યારે પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેત ઠાકરે પણ ભાજપના કાર્યકરો સાથે મન કી બાત કાર્યક્રમને નિહાળ્યો હતો। મન કી બાત કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન પોતાની વ્યથા, વેદના અને સંવેદના રજૂ કરતા હોય છે। મન કી બાત 100મો એપિસોડ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મનની વાત 3 ઓક્ટોબર 2014થી શરૂ થયેલા મન કી બાતનો કાર્યક્રમ આજે 100મો એપિસોડ મોદી સાહેબ આપણી સૌની વચ્ચે એમની વેદના, સંવેદના, એમના સ્વપ્ન, એમનો વિચાર રજૂ કરવાના છે। આખા વિશ્વમાં કદાચ લોકશાહીની અંદર આ એક પહેલી ઘટના હશે કે જેની અંદર વડાપ્રધાન લોકો સાથે સંવાદ કરતા હોય, એમની જોડે વાત કરતા હોય, આખા રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા માટેના એમના સ્વપ્ન કેવું હોવું જોઈએ, ભારત શું કરવું જોઈએ, એમના હૃદયની વાત, એમના મનની વાત દેશના તમામ નાગરિકો સાથે શેર કરે છે। આવો આજે એમનો 100મો એપિસોડ આપણે સૌ નિહાળીએ મન કી બાત। મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશ સહિત પાલનપુરમાં પણ સ્વયંભૂ લોકો જોડાયા હતા। 3 ઓક્ટોબર 2014થી ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મન કી બાત કાર્યક્રમની શરૂઆત કરી હતી। આજે કાર્યક્રમના 100 એપિસોડ પૂરા થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ રેડિયો પર રજૂ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં દેશને સંદેશ આપવા ઉપરાંત દેશના લોકો દ્વારા હાંસિલ કરેલી સિદ્ધિઓની રજૂ કરવામાં આવે છે। ત્યારે આજે મન કી બાતના 100મા એપિસોડનું પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેટી બચાવો અને બેટી પઢાઓ પર દેશનું ધ્યાન દોર્યું હતું। હરિયાણાથી પ્રધાનમંત્રીએ બેટી બચાવો અને બેટી પઢાઓ સૂત્ર આપ્યું હતું। જે રીતે હરિયાણામાં સેક્સ રેશિયો ઘટી રહ્યો હતો, તે સેક્સ રેશિયો આ સૂત્રને લઈ યોગ્ય થવા લાગ્યો હતો।
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમનો 100મો એપિસોડ રજૂ કરવામાં આવ્યો ત્યારે સમગ્ર વિશ્વની સાથે ડીસામાં પણ લોકો ટીવી આગળ ગોઠવાઈ ગયા હતા. આજે ડીસાના વેલુનગર વિસ્તારમાં બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગનલાલ માળીની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમને નિહાળવા માટે જોડાયા હતા. સાજા મન કી બાત કી થી તો ઇસકી ચર્ચા પૂરે વિશ્વમાં હુઈ થી. સાથીઓ, મન કી બાત મેરે લિયે દૂસરો ગુણો કરને કા હી રહા હૈ. મેરે માર્ગદર્શક થે શ્રી લક્ષ્મણલાલ. हम विचार कहा करते थे हमेशा कहते थे आज नरेंद्र भाई मोदी साहब अपना वडाप्रधान देश का वडा प्रधान हमने मन की बात तो दर महीने नो छेल्लो रविवार 11 થી 11:30 वाग्या सुधी अर्धो कलाक नो मन की बात कार्यक्रम होय मोदी साहब ने हमरा माटे उपस्थित रहा छे कार्यक्रम में उपस्थित अपना युवान अने खूब कर्मठ आगेवान ડીસા નગરપાલિકા ખાતે પણ ડીસા પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મન કી બાત કાર્યક્રમનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના સદસ્યો, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો અને જીઆઈડી જવાનોએ સાથે બેસીને સંયુક્ત રીતે મન કી બાત કાર્યક્રમને માણ્યો હતો. આજે તમામ લોકો પ્રધાનમંત્રી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવેલા એક એક શબ્દને ધ્યાનથી સાંભળતા નજરે પડ્યા હતા. ડીસા તાલુકામાં આવેલા બાઈવાડા ગામમાં આજે ગામના આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ દેસાઈ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારો લોકો સુધી પહોંચે તે માટે મન કી બાત કાર્યક્રમનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો વધુને વધુ પ્રચાર થાય તે માટે નરસિંહભાઈ દેસાઈ દ્વારા ગામના તમામ લોકો પાસે પહોંચીને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને તમામ લોકોને મન કી બાત કાર્યક્રમના પ્રસારણનું નિદર્શન કરાવ્યું હતું. ત્યારબાદ અલ્પાહાર પણ યોજ્યો હતો. આજે નરસિંહભાઈ દેસાઈ દ્વારા મન કી બાત કાર્યક્રમના નિદર્શન કાર્યક્રમમાં ગામના લગભગ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા તાલુકાના આસેડા ખાતે આવેલા શ્રીમાળી વાસ ખાતે આજે આસેડા અને નાના સમો ગામ દ્વારા સંયુક્ત રીતે મન કી બાત કાર્યક્રમના નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરવામાં આવેલી વાતોને ગ્રામજનોએ ધ્યાનથી સાંભળી હતી. ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની મન કી બાતનો 100મો એપિસોડ અમીરગઢ તાલુકાના ગામે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ સાગરભાઈ ચૌધરી, કાર્યક્રમના ઇન્ચાર્જ રામલાલ મીણા તેમજ ગામના યુવા અગ્રણી મનરાજી ઠાકોર સહિત માનપુરિયા બુથ 1માં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતમાં 100મા એપિસોડને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહીને નિહાળ્યો હતો. આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો 100મો એપિસોડનો કાર્યક્રમ સમગ્ર દેશ, દુનિયામાં, પ્રદેશમાં, આપણા બનાસકાંઠામાં હરેક જગ્યાએ ઉજવ્યો, જેમાં કરોડો લોકોએ આ કાર્યક્રમને આજે સાંભળ્યો. બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લાના 2612 બૂથ દરેક બૂથ પર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અનેક સહકારી સંસ્થાઓ, બનેશ ડેરી દ્વારા પણ 1700 ડેરી ઉપર આ કાર્યક્રમનું આયોજન થયું હતું. પાલનપુર અને ડીસા જેવા શહેરી વિસ્તારોમાં પણ અલગ અલગ સ્પોટ પર જાહેર જનતા માટે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે અમીરગઢ તાલુકાના માનપુરિયા મુકામે મન કી બાતના કાર્યક્રમમાં મારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેવાનું થયું. મારી જાતને મારું સદભાગ્ય માનું છું કે આ સેવાળાના વિસ્તાર, અતિ પસાત વિસ્તાર, આદિવાસી વિસ્તારમાં મોદી સાહેબ પ્રત્યેની લોકોની લાગણી, પ્રેમ ભાવને ધ્યાનમાં રાખી એક નાનકડા ગામની અંદર હજારોની સંખ્યામાં લોકોએ આજે મન કી બાતનો કાર્યક્રમ સાંભળ્યો. આ બદલ માનપુરિયા ગામના ગ્રામજનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. થરાદ ભાજપ દ્વારા ડેઝર્ટ હોટલમાં મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સાંભળવાનો 1000થી વધુ લોકોએ લાભ લીધો હતો. શિવનગર વિસ્તારમાં દેવચંદભાઈ સુથારના ઘરે પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અહીં પણ ખૂબ મોટી સંખ્યામાં માતાઓ, બહેનો, ભાઈઓ હાજર રહ્યા હતા. નરસિંહ ટેકરી ખાતે પણ મન કી બાતનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ મન કી બાત કાર્યક્રમને સાંભળવામાં લાભ લીધો હતો.
विष्णु भगवान मंदिर खाते युवा मोर्चा प्रमुख हितेश भाई वाणिया सहित कार्यकर्ताओं और अन्य लोगों मन की बात सांभवा लाभ लीधो हतो। थराद खाते प्रथमवार प्रधानमंत्री नरेन्द्र भाई मोदी मन की बात 100मो एपिसोड सांभवा हजार थी वधु लोगों लाभ लीधो हतो। थराद एसटी डेपो में मन की बात कार्यक्रम योजायो हतो, जेमा एसटी डेपोना मैनेजर सहित कर्मचारीओ अने मुसाफरोए मन की बात कार्यक्रम सांभवा लाभ लीधो हतो। थराद तालुकाना भड़ोदर गामे बूथ नंबर 91 नी अंदर वडाप्रधान नरेन्द्र भाई मोदी नी मन की बात 100मो एपिसोड कार्यक्रम में बनासकांठाना सांसद परबतभाई पटेल नी उपस्थिति में योजायो हतो। आ प्रसंग में मोटी संख्या में कार्यकर्ताओ तेमज सामाजिक अने राजकीय आगेवानो संयोजको प्रभारीओ उपस्थित रह्या हता। दर्शक मित्रों हवे समय थयो छे एक नानकड़ा विरामनो, विराम बाद जोईशु। थरादमां सफाईकर्मीना मृत्यु बाद सफाई एजन्सीना कॉन्ट्राक्टर सामे नोंधाई पोलीस फरियाद। नियम विरुद्ध सफाई कर्मचारीओ पासे सफाई करावामां आवती होवाना लाग्या आरोप। धानेरामां समलैंगिक लग्ननी मंजूरी न आपवा विविध संगठनोए आप्या आवेदनपत्र। समलैंगिक लग्ननोए गणाव्या संस्कृतिना नाशक। धानेरामां आयुष्मान भारत योजना गरीब वर्गो माटे साबित थई आशीर्वादरूप। 10 लाख रूपियानी मफत सारवारनो मोटी संख्यामां लाभ लई रह्या छे लाभार्थीओ। तो जोता रहो बीके न्यूज चैनल। बनासकांठा जिल्लामां डीसानी एकमात्र अद्यतन साधनों तथा सुविधाओं धरावती न्यूरो एंड स्पाइन हॉस्पिटल एटले स्वस्तिक न्यूरो एंड स्पाइन केर अमदावादना जाणीता न्यूरोसर्जन डॉक्टरों द्वारा संपूर्ण सारवार अकस्मात तथा लकवो के खेंचनी बीमारी दरमियान थती मगज अने करोड़रज्जूनी इजाओनी सारवार आधुनिक मशीनों द्वारा ऑपरेशननी सुविधा आईसीयू केर तेमज ट्रोमा सेंटरनी संपूर्ण सुविधाओ मळशे। इमरजन्सी रूम साथे डिलक्स अने सेमी डिलक्स रूमनी सगवड़। स्थल स्वस्तिक न्यूरो एंड स्पाइन केर रिलायंस पेट्रोल पंप सामे इस्कॉन प्राइड बिल्डिंग हाईवे डीसा। विद्यार्थी उच्च शैक्षणिक संस्थामां अभ्यास करतो होय त्यारे तेने रहेवा माटे पण उत्तम सुविधा एटली ज जरूरी छे, त्यारे अमदावाद शहेरना प्राइम लोकेशनमां विद्यार्थीओनी रहेवा माटेनी आ तमाम जरूरियात एक ज स्थळ पर उपलब्ध करी छे। किंगस्टन लिविंग होस्टेल फॉर बॉय अमदावादनी एलएन बोत्रा अने आकाश इंस्टिट्यूटथी एकदम नजीक अने घर जेवो पारिवारिक माहोल पूरू पाडती एकमात्र होस्टेल ज्यां विद्यार्थीओए एकाग्रताथी अभ्यास करी शके। खुल्ली स्पेस, लाइब्रेरी तो खरी ज, साथे साथ विद्यार्थियों माटे सवारना नास्ता, बपोरनू जमवानू, सांजनो नास्तो, रात्रिनो भोजन अने सूता पहला दूधनी व्यवस्था। जो तमे पण तमारा बाळको माटे अमदावादमां कोई सारी सुविधा युक्त होस्टेल शोधी रह्या हो तो आजे ज संपर्क करो। बनासकांठा जिल्लानी थराद नगरपालिका विस्तारमां आवेली धरणीधर सोसायटीमां गुरुवारना दिवसे बपोरना समय नगरपालिकाए कॉन्ट्राक्ट पर साफ सफाईनी कामगीरी आपेल छे। ते आईक्यू एजन्सीमां साफ सफाईनुं काम करता उमेश कुमार बामणिया अने कल्पेशभाई परमार नामना बे श्रमिको नगरपालिकाना हद विस्तार गटर साफ सफाईનું કામ કરતા હતા ત્યારે ગટરમાં ગુંગળામણથી ઉમેશ બામણિયાનું મોત થયું હતું, જ્યારે કલ્પેશ પરમાર આજે પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનામાં બે દરકારી રાખનાર આઈક્યુ એજન્સીના કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। હા, તારીખ 27/4/2023 રોજ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ છે। ફરિયાદની હકીકત એવી છે કે હિંમતસિંહ કરીને ફરિયાદી છે, લીમખેડાના વતની છે, એમનો દીકરો અહીંયા થરાદ નગરપાલિકાની હદમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે ગટરના કામો અને ગટરની સાફસફાઈનું જે કામ ચાલે છે તેમાં એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તે નોકરી કરતો હતો છોકરો, અને એ લોકો ગટરનું ફરિયાદ મળતા, ગટર ચોક થઈ ગઈ છે એવી ફરિયાદ મળતા ત્યાં ગયેલા અને પછી ગટરમાં પડી જાય છે અને એનું મરણ થાય છે ને એક જણો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે। આ ફરિયાદ આવી રીતે પોતાની ફરિયાદ આપતા થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ
અને ગુનાના કામે સ્થળ ઉપર FSLને બોલાવવામાં આવેલ, FSLની હાજરીમાં પંચનામા કરેલ છે, લાગતા વળગતા સાહેબોના જવાબ પણ લીધેલા છે અને આ તપાસ હજુ પણ ચાલુ જ છે. આરોપીને પકડવા માટેના અમારી એક ટીમ અમદાવાદ રવાના પણ થઈ ગયેલ છે અને નજીકના દિવસોમાં અમે આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. હાલ એક જે સાથેનો વ્યક્તિ જે કલ્પેશ કરીને છે એ હોસ્પિટલાઇઝ છે અને હજી એની સારવાર ચાલુમાં છે, હજી ભાનમાં નથી આવેલો. ભાનમાં આવશે ત્યારે એનું પણ નિવેદન લેવામાં આવશે અને આમાં જેટલા સરકારી કર્મચારીઓ છે નગરપાલિકાના તેઓની પણ બધેની પૂછપરછ કરી નિવેદનો લેવામાં આવશે અને જે કોઈ જવાબદાર હશે તેના વિરુદ્ધ પગલાં લેવામાં આવશે. ફરિયાદ હાલ પૂરતી જે મેઇન કોન્ટ્રાક્ટર છે એના વિરુદ્ધ દાખલ થયેલી છે અને એમાં તપાસમાં જે કોઈ વ્યક્તિઓ નીકળી આવે એ પ્રકારની એની ફરિયાદ છે ફરિયાદીની, તો એ દિશામાં અત્યારે તપાસ ચાલુ છે. થરાદ નગરપાલિકા વિસ્તારમાં શ્રમિકોના મોત મામલે શ્રમિકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા સમગ્ર ઘટનામાં IQ એજન્સીના કોન્ટ્રાક્ટર અમિત પટેલ અને જવાબદાર અધિકારીને જવાબદાર ઠેરવ્યા છે. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ જણાવી રહ્યા છે કે પાલિકા દ્વારા એજન્સી પાસેથી મૃતકના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર અપાયું છે. તાત્કાલિક ધોરણે સરકારશ્રીની સૂચના ઉપર અન્વે અમારી ફરજ હતી કે એ પરિવારને સહાય મળે. અમે તાત્કાલિક અર્જન્ટ નોટિસ આપી એજન્સીને અને બીજા દિવસે, એટલે આ ઘટના બની એના બીજા દિવસે 27 તારીખના રોજ અમે 10,61,000 રૂપિયા મેં સ્થળ ઉપર જ પરિવારને અપાવ્યા છે. એ સિવાય પરિવાર દ્વારા પોલીસ કેસ કરવામાં આવેલ છે, એની તપાસ પોલીસ કરશે. જે મૃતક છે એનો વીમો પણ એજન્સી દ્વારા લેવામાં આવેલો છે 10 લાખનો, તો એ વીમાની રકમ મેળવવા માટેની પણ એજન્સી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર ઘટનાની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે. નજરે જોનાર જે સાક્ષી છે, એટલે એજન્સીનો જે સુપરવાઇઝર છે, એ પણ એ દિવસે બચાવ કાર્યના લીધે એને ગૂંગળામણ થતાં અત્યારે હોસ્પિટલાઇઝ છે અને અત્યારે એની તબિયત સુધારા ઉપર છે, તો આગામી 2-3 દિવસમાં એની સ્થિતિ નોર્મલ થશે ત્યારે પોલીસ એમનું પણ નિવેદન લઈ ને ખરેખર આ કર્મચારી આ કામદાર છે એ પડી ગયો હતો કે ઉતર્યો હતો અંદર. આજુબાજુના લોકોનું એવું કેવું છે કે કામદાર છે એ મેન્યુઅલમાં ઉતર્યો નહોતો, પણ એને જે કે અમારું જેટિંગ મશીન હોય એની પાઇપને આંટી આવવાથી પગ લપસવાથી એ અંદર પડી ગયો છે. પણ નજરે જોનાર જે સુપરવાઇઝર છે એ જ્યારે છે અત્યારે કોમામાં છે, એ જ્યારે ભાનમાં આવશે અને નિવેદન આપશે ત્યારે ખરેખર શું હત્યા હકીકત છે એ ઉજાગર થશે. જે મૃતક હતો એના બધા પરિવારજનો એના ફળિયાના લોકો જ બધા કામદાર હતા, એટલે એ બધા જ દાહોદ જતા રહ્યા છે. અત્યારે માત્ર એક વ્યક્તિ કે જે ઓપરેટર છે અને પંપિંગ સ્ટેશનો ચલાવે છે એને અમે રોકી રાખ્યો છે, એટલે પંપિંગ સ્ટેશનો ચાલુ છે, બાકીનું કામ બંધ છે. પણ મેં આજે જ અમારા પ્રાદેશિક કમિશનર સાહેબને ફોન પર વાત કરી છે, વિનંતી કરી છે કે જ્યાં સુધી માણસો ન આવે ત્યાં સુધી અમને ગાંધીનગર ઝોન માટે સરકારે જે જેટિંગ કમ શક્કર મશીન ફાળવેલ છે અને જે જે નગરપાલિકામાં જરૂરિયાત જણાય ત્યાં મોકલતા હોય છે, એ ખાસ કિસ્સામાં તાત્કાલિક ધોરણે ફાળવવા માટે મેં પ્રાદેશિક કમિશનર સાહેબને વિનંતી કરી છે અને એમની સૂચના અન્વયે મેં દરખાસ્ત પણ આજે તે મોકલાવી છે. કોન્ટ્રાક્ટ તો ચાલુ જ રહેશે, જ્યાં સુધી નવું ટેન્ડરિંગ ન થાય ત્યાં સુધી એનો કોન્ટ્રાક્ટ ચાલુ જ રહેશે, એટલે કોન્ટ્રાક્ટ બંધ કરવાનો કોઈ પ્રશ્ન નથી. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી શ્રી ડૉક્ટર ભાગવત કરાડની અધ્યક્ષતામાં વડગામ મામલતદાર કચેરી ખાતે કેન્દ્ર સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓની સમીક્ષા માટે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીએ નાબાર્ડના માધ્યમથી SHGને મદદ થાય અને ઉત્પાદકોને માર્કેટિંગમાં સહાય થાય તે માટે ગ્રામ્ય સ્તરે પ્રયાસો કરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓમાં સારું કામ થઈ રહ્યું છે. ગ્રામ્ય સ્તરે બેંકના માધ્યમથી પહોંચી જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓના વધુમાં વધુ લાભ આપવા તેમણે જણાવ્યું હતું. આ બેઠકમાં ભારત સરકારની યોજનાઓ જેવી કે મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પાણી પુરવઠા વિભાગની યોજના, સમગ્ર શિક્ષા અભિયાન, ડિજિટલ ઇન્ડિયા, કૃષિ વિષયક યોજનાઓ અને
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં બનાસકાંઠા જિલ્લામાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર આઈ શેખે કેન્દ્ર સરકારની યોજનાઓનું પ્રેઝન્ટેશન રજૂ કરી જિલ્લામાં થયેલ યોજનાકીય કામોની માહિતી મંત્રી સમક્ષ રજૂ કરી હતી. આ બેઠકમાં ધારાસભ્ય અનિકેત ઠાકર, કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં આવેલા ગૌધુલિક પાર્કમાં દર શનિવારના સ્થાનિક રહીશો દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે. નવી પેઢી હિન્દુ સંસ્કૃતિને સમજે તે હેતુથી યોજાઈ રહેલા આ ધાર્મિક કાર્યક્રમમાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. વર્તમાન સમયમાં જે રીતે આજના સમાજના લોકો પશ્ચિમી સંસ્કૃતિ પાછળ અંધ બન્યા છે, ત્યારે ભૂલાતી જતી ભારતીય સંસ્કૃતિના મહત્વને નવી પેઢીને સમજાવવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવાના હેતુથી ગૌધુલિક પાર્કના રહીશો દ્વારા દર શનિવારે રાત્રે 8:30 વાગે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં સોસાયટીના થોડા જ લોકો તેમાં ભાગ લેતા હતા અને હવે આસપાસની સોસાયટીમાંથી પણ લોકો આવીને હનુમાન ચાલીસાના પાઠ કરી રહ્યા છે. આ સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે જો દરેક સોસાયટીમાં આવી જ રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે તો આવનારી પેઢી આપણા ધર્મને સારી રીતે જાણી શકે. ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનની વર્ષ 2022-23ની આજે વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી. આ સાધારણ સભામાં ડીસાના લાયન્સ હોલ ખાતે યોજાઈ હતી, જેમાં આજીવન સભાસદ ઉપસ્થિત રહ્યા હતા. ડીસા લાયન્સ હોલ ખાતે આજે પેન્શનર્સ એસોસિએશનના સભ્યો દ્વારા સિનિયર સિટીઝનનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે બહેરાસ નિવારણ કેમ્પ યોજાયો હતો, જેમાં ઓછું સાંભળતા સિનિયર સિટીઝનોની ઓડિયોલોજિસ્ટ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આજે યોજાયેલી આ સભામાં ડીસાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભીલડી પંથકના એક ગામમાં રહેતા રાજસ્થાની પરિવારની 14 વર્ષીય સગીરાને બિહારનો યુવાન ભગાડી ગયો હતો. રાજસ્થાનના વતની અને ભીલડી નજીક ભાગીય તરીકે મજૂરી કરતા પરિવારની 14 વર્ષની દીકરીને બિહારનો નીરજ નારાયણ ઋષિ નામનો શખ્સ લગ્ન કરવાના ઈરાદે ઉઠાવીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ભીલડી પોલીસ તપાસ ચલાવી રહી હતી ત્યારે ભીલડી પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભોગ બનનાર સગીરાને આરોપી સાથે પંજાબમાંથી ઝડપી પાડ્યા છે. ખેડૂતે 2 વીઘાના ખેતરમાં 500 ગાયોને ચરતી મૂકી દીધી છે અને 40 રૂપિયાના ભાવે પૂળો અને 550 રૂપિયાના ભાવની બાજરીના તૈયાર થયેલા પાકને ગાયોના આહાર બનાવીને માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં દર વર્ષે ગાયો માટે ઘાસચારાની તંગી ઊભી થાય છે, જેને લઈને ગાયોની હાલત કફોડી બને છે. ત્યારે ઘણા સેવકો ગાયોના વહારે આવે છે અને હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકેનું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ડીસા તાલુકાના ખેટવા ગામના મફાભાઈ હરિભાઈ રબારીએ પોતાના 2 વીઘાના ખેતરમાં બાજરીનો તૈયાર થયેલ પાક ગાયોને ખવડાવી દીધો હતો અને ખેટવા ગામના ખેડૂતે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ધાનેરા ખાતે સામરવાડા ગામ નજીક જીવદયા વાત્સલ્ય ધામની શરૂઆત કરાઈ છે. ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન અનેક પશુ પક્ષી ઈજાગ્રસ્ત થતા હોય છે. જોકે આવા અબોલ જીવોની સારવાર માટે ધાનેરા ખાતે કોઈ વ્યવસ્થા નથી. ધાનેરા ખાતે ઘણા સમયથી જીવદયા પ્રેમી ઘાયલ પશુ પક્ષીની સેવા કરતા હતા, ત્યારે હવે ધાનેરા ખાતે જીવદયા વાત્સલ્ય ધામની શરૂઆત થઈ ગઈ છે, જેમાં અલગ અલગ વિભાગમાં પશુ અને પક્ષીની સારવાર કર્યા બાદ તેને રાખી શકાય અને સાથે અનુભવી વેટેનરી તબીબોની મદદથી ઘાયલ પશુ પક્ષીના ઓપરેશન સહિતની સારવાર કરી શકાય આવા આધુનિક દવાખાનાની શરૂઆત થઈ ગઈ છે. અબોલ જીવોની સારવાર માટે શરૂ થયેલા આ હોસ્પિટલની શરૂઆત માટે વૃક્ષપ્રેમી જીતુભાઈ પટેલ સાથે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, જીવદયાપ્રેમી કિશોરભાઈ શાહ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. વર્ષ દરમિયાન પ્રકૃતિ પ્રેમી અને ધરતી માતાનું રક્ષણ અને જતન કરતા સેવાભાવી આગેવાનોનું સન્માન પણ કરાયું હતું. ધાનેરા ખાતે વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે સેવા આપતા એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવોની સેવાની શરૂઆત કરી છે. થરાદ અને વાવ તાલુકામાં આજે બપોર બાદ કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. વાવ તાલુકાના ખીમાણાવાસ અને લોધરાણી સહિતના ગામોમાં વરસાદ થયો હતો. જ્યારે થરાદની વાત કરવામાં આવે તો થરાદ શહેરમાં બપોરના સમયે થયેલા કમોસમી વરસાદના પગલે બજારમાં પાણી ભરાયા હતા. સરહદી પંથકમાં થયેલા કમોસમી વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો બીજી તરફ આજથી શરૂ થયેલી લગ્નસરાની સિઝનમાં વરસાદ વિલન બની રહ્યો છે. પાલનપુર ખાતે ઇન્ડિયન ટાઈગર ગ્રુપ દ્વારા કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા અને પક્ષીઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું.
पालनपुर खाते इंडियन टाइगर ग्रुप द्वारा उनाळाना धोम धकता तापमा पक्षीओ माटे 1500 जेटला पीवाना पाणीना કુંડાનું અને પક્ષી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે, તો કે આ વર્ષે એક ઉનાળો એક મહિનો લેટ ચાલુ થયો છે। ઉનાળાની કાળજાળ ગરમીની શરૂઆત થતાં જ દર વર્ષની જેમ ઇન્ડિયન ટાઈગર ગ્રુપ છેલ્લા 16 વર્ષથી પક્ષીઓના પીવાના કુંડાનું વિતરણ અને ચકલીઘર સાથે ચાટનું વિતરણ અમારો કાર્યક્રમ ચાલુ જ હોય છે। જેમ આ વર્ષે પણ 1500થી વધારે પક્ષીઓના પાણીના કુંડા અને ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું છે। આભાર। ઇન્ડિયન ટાઈગર ગ્રુપ કોરોના કાળમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓમાં આગળ રહ્યું હતું, ત્યારે લોકોએ પણ ઇન્ડિયન ટાઈગર ગ્રુપની કામગીરીને બિરદાવી હતી। ધાનેરામાં વિવિધ સંગઠનોની મહિલાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સમલૈંગિક સંબંધો અને સમલૈંગિક લગ્નની મંજૂરીની લડાઈના વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અત્યારે સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા અને સમલૈંગિક લગ્નોને મંજૂરી આપવા માટેની વાતો થઈ રહી છે, જે બાબતોને કેસ દેશની ન્યાયપાલિકામાં ચાલી રહ્યો છે। ત્યારે આજે ધાનેરા ખાતે વિવિધ સંગઠનોની બહેનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ભારતીય પરંપરા અને ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ એક સમાજ જીવનનો આવશ્યક સંસ્કાર છે અને તેમાં સ્ત્રી પુરુષના બે પરિવારો એકબીજા સાથે જોડાય છે, જેમાં સમલૈંગિક લગ્ન એ આપણી સંસ્કૃતિને તોડવાની વાત છે, માટે તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આવા સ્ત્રી સ્ત્રી સાથે કે પુરુષ પુરુષ સાથેના લગ્નની મંજૂરી ન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે આ હાઈકોર્ટના ચુકાદાને લઈ અને સમલૈંગી લગ્ન ના વિરોધ કરતી અમે દરેક અલગ અલગ સંસ્થાઓમાંથી ભજન મંડળમાંથી બહેનોએ વિરોધ દર્શાવી 1500 જેટલી બહેનોની સહી લઈ અને અહીંયા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે આવી આપણી સંસ્કૃતિ સામે છેડછાડ ન થાય, સંસ્કૃતિમાં આવી છેડછાડ ઊભી કરી અને સમલૈંગી લગ્નના રજા છૂટ ના આપે એવી સરકારશ્રીને આદેશ છે અમારો, ને એનું અમે વિરોધ કરતા આવેદનપત્ર આપવા માટે અમે કલેક્ટરશ્રીને 1500 જેટલી બહેનોની સહી લઈ અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને વિનંતી છે કે આવી આપણી રાષ્ટ્ર અને સંસ્કૃતિ સાથે છેડછાડ ન થાય એવી અમારી આશા છે। દર્શક મિત્રો, ફરી એકવાર સમય થયો છે એક નાનકડા વિરામનો, વિરામ બાદ જોઈશું। થરાદમાં સફાઈ કર્મીના મૃત્યુ બાદ સફાઈ એજન્સીના કોન્ટ્રાક્ટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ, નિયમ વિરુદ્ધ સફાઈ કર્મચારીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના લાગ્યા આરોપ। ધાનેરામાં સમલૈંગિક લગ્નની મંજૂરી ન આપવા વિવિધ સંગઠનોએ આપ્યા આવેદનપત્ર, સમલૈંગિક લગ્નોએ ગણાવ્યા સંસ્કૃતિના નાશક। ધાનેરામાં આયુષ્યમાન ભારત યોજના ગરીબ વર્ગો માટે સાબિત થઈ આશીર્વાદરૂપ, 10 લાખ રૂપિયાની મફત સારવારનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે લાભાર્થીઓ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
આજે આયુષ્યમાન ભારત દિવસ છે. છેલ્લા 5 વર્ષથી ભારત દેશમાં 30 એપ્રિલે આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવવામાં આવી છે. આ દિવસની ઉજવણીનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે ભારત દેશના દરેક નાગરિકો આરોગ્ય સુવિધાઓના મહત્ત્વને સમજે અને તેનો લાભ લે. ભારતમાં વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. બીપીએલ અને આર્થિક રીતે નબળા પરિવારોને રાહત દરે મેડિકલ સેવા પૂરી પાડવાના હેતુ સાથે આયુષ્યમાન ભારત યોજના શરૂ કરી હતી. એક તરફ જોવા જઈએ તો આજે આરોગ્યલક્ષી સેવાઓ હદ કરતાં વધારે મોંઘી થઈ ગઈ છે. જે પ્રમાણે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે એની સાથે નવી નવી બીમારીઓ પણ જન્મ લઈ રહી છે અને આવી બીમારીઓની સારવાર કરાવી શકે તેટલી ક્ષમતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોમાં હોતી નથી, જેના કારણે ભૂતકાળમાં કેટલાય પરિવારોએ પોતાના સ્વજનને ખોયા છે. કોઈ પરિવાર સારવારના અભાવના કારણે પોતાના પરિવારના સભ્યને ના ખોઈ બેસે તે માટે ભારત સરકારે વર્ષ 2018માં આયુષ્યમાન ભારત યોજના અમલી બનાવી હતી, જેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો 5 લાખ રૂપિયા સુધીની આરોગ્યલક્ષી સહાય મેળવી રહ્યા છે. જે સહાયની રકમ હવે 10 લાખ સુધી કરવામાં આવી છે. ખાસ કરીને યોજના અમલી બની એ સમયે ગામડામાં રહેતા પરિવારોને યોજનાની પૂરતી સમજણ ન હતી. એ સમયે આરોગ્ય વિભાગ અને સામાજિક સેવાભાવી આગેવાનોએ આગળ આવી પરિવારોને આયુષ્યમાન ભારત યોજનાનો લાભ અપાવ્યો હતો. ધાનેરા શહેરના યુવા આગેવાન જયેશભાઈ રાઠોડે વર્ષ 2018માં એક સાથે 500 કરતાં પણ વધારે જરૂરિયાતમંદો પરિવારોને આયુષ્યમાન કાર્ડ થકી આરોગ્ય સેવાનો લાભ અપાવ્યો હતો. તાર મિત્રો, આજે આયુષ્યમાન ભારત દિવસ છે. આજના દિવસે આ યોજનાની શરૂઆત થઈ હતી. ભૂતકાળના અંદર જ્યારે મારા જોડે યુવા મોરચાની જવાબદારી હતી એ વખતે આ યોજના ચાલુ થયેલી. એ દરમિયાન ખરેખર લોકોને, ઘણા એવા લોકોને ખબર નથી આ યોજના વિશે. જ્યારે લોકોને ખબર પડતી અને લોકો એક રાજકીય વ્યક્તિ તરીકે અમારા જોડે આવતા તો મેં લગભગ 501 લોકોને આ આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યા છે. અને ઘણા પેશન્ટો તો એવા પણ હતા કે જ્યારે એમને કંઈ તકલીફ થાય, 2-5 લાખ રૂપિયાનો ખર્ચો હોય ને ખબર પડે તો અમે હોસ્પિટલના અંદર જઈને પણ તાત્કાલિક ધોરણે આ કાર્ડ લોકોને કઢાવી આપ્યા છે. અને અત્યારે સરકારશ્રીએ એના અંદર બહુ સરળતા કરી છે. પહેલાં સ્ટેમ્પ ઉપર તમારે આવકનો દાખલો ને એ બધું કરવું પડતું હતું. અત્યારે એ બધું સરકારશ્રીએ સરળતા કરી દીધી છે અને સરળતાથી લોકોને આ યોજનાનો લાભ મળી રહે એ માટે કરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આ યોજના દેન છે. એ બદલ વડાપ્રધાન શ્રીને આજના દિવસે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે. અત્યાર સુધીની સૌથી મહત્ત્વની આરોગ્યલક્ષી સફળ યોજના કોઈ હોય તો તે આયુષ્યમાન ભારત યોજના છે, જેના ઉપયોગ અને લાભ થકી હજારો દર્દીઓએ સફળતા સાથે સારવાર કરાવી સારું જીવન જીવી રહ્યા છે. ધાનેરા ખાતે જબરાજી નાઈએ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 2 વાર 2 લાખ રૂપિયાના ખર્ચે થતા ઓપરેશન કરાવી આજે સામાન્ય જીવન જીવી રહ્યા છે. મારું નામ જબરાભાઈ ઓખાજી નાઈ, વતન ધાનેરા. હું 4 વર્ષ પહેલાં મગજના ઓપરેશન કરાવ્યું, એમાં લગભગ 3-4 લાખનો લાભ લીધો, જે ગુજરાત સરકાર તરફથી આયુષ્યમાન ભારત કાર્ડ નીચે. એના પછી મારા હાથની તકલીફ થઈ તો પણ મેં એનો લાભ લીધો. લગભગ 2 મહિના થયા છે અને પાલનપુર કિમાયા હોસ્પિટલમાં લાભ લીધો. મને બહુ સારી સેવા મળી અને મુખ્યમંત્રીના કાર્યાલયથી પણ એમને જાણ કરવા માટે તમને કેવો લાભ મળ્યો તો મને સંતોષકારક અને સરસ લાભ મળ્યો એ વિષય હું કહું. અને લોકો જાગૃત બને અને દરેક લોકો આ આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવે અને ગરીબ પ્રજા સુધી આ લાભ પહોંચે એવી મારી દરેક પ્રજાને નમ્ર વિનંતી. કાર્ડ કદાચ ના હોત તો કેટલો ખર્ચો તમારો? કાર્ડ ન હોત તો કદાચ 30-1 હજારનો તો મારે કાર્ડિયાગ્રામનો ખર્ચો હતો અને 4-5 લાખ રૂપિયા મગજના ઓપરેશનનો ખર્ચો હતો. એ કદાચ હું સંતોષ પૂરો ના કરી શકો તેમ. યોજના વિશે તમે બહુ ખુશ? સરસ મજાની યોજના છે અને લાભ સારો મળે, સગવડ સારી મળે છે અને ડૉક્ટરો પણ એમાં બહુ હેલ્પ કરે છે. અને હું સંતોષથી જવાબ આપું છું અને સંતોષથી કહું છું કે મને ખૂબ સંતોષ છે. ધાનેરા આરોગ્ય વિભાગ દરેક સરકારી કાર્યક્રમ અંતર્ગત આયુષ્યમાન ભારત યોજનાનો વધુ ને વધુ લાભ લેવા માટે પૂરતી સમજણ પરિવારોને આપી રહ્યા છે, જેના થકી એકમાત્ર ધાનેરા તાલુકામાંથી હજારો પરિવારોએ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આરોગ્યલક્ષી સેવા મેળવી છે.
ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમના સફળતાપૂર્વક પૂરા થયા 100 એપિસોડ. બનાસકાંઠા જિલ્લામાં લાખોએ આજે નિહાળ્યો 100મો એપિસોડ. થરાદમાં સફાઈ કર્મીના મૃત્યુ બાદ સફાઈ એજન્સીના કોન્ટ્રાક્ટર સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. નિયમ વિરુદ્ધ સફાઈ કર્મચારીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હોવાના લાગ્યા આરોપ. ધાનેરામાં સમલૈંગિક લગ્નની મંજૂરી ન આપવા વિવિધ સંગઠનોએ આપ્યા આવેદનપત્ર. સમલૈંગિક લગ્નોએ ગણાવ્યા સંસ્કૃતિના નાશક. ધાનેરામાં આયુષ્યમાન ભારત યોજના ગરીબ વર્ગો માટે સાબિત થઈ આશીર્વાદરૂપ. 10 લાખ રૂપિયાની મફત સારવારનો મોટી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે લાભાર્થીઓ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.